નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ધોધમાર વરસાદ છે જે વરસી રહ્યો હતો અને જેના જ કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ હતી. ત્યારે સુરતમાં પણ જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેને જ લઈને અનેક વિસ્તાર છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તે સમય દરમિયાન સુરતના જે પરબત પાટિયા વિસ્તાર જે કહેવાય ત્યાં ગાડી ગડોદરામાં એક નવનિર્માણ બિલ્ડિંગ હતી, તે બિલ્ડિંગના બેઝમેન્ટમાં એક 21 વર્ષીય યુવક પાણી ભરી જવાના કારણે ત્યાં ગાડી ડૂબી ગયો હતો અને 4 દિવસથી ત્યાંની ફાયર બ્રિગેડ તે યુવકની શોધખોળ છે તે કરી રહી હતી. ત્યારે આજે 4 દિવસ બાદ જ્યારે ત્યાં પાણી ઓસરી ગયા ત્યારબાદ તે યુવકની ડેડ બોડી છે તે મળી આવી હતી. આ ડેડ બોડી મળી આવી ત્યારબાદ ત્યાંનું જે સ્થાનિક તંત્ર છે તે સ્થાનિક તંત્રના અધિકારીઓ અને નેતાઓ છે કે જે ત્યાં નવનિર્માણ બિલ્ડિંગ હતી કે જ્યાં ગાડી યુવક ડૂબ્યો હતો ત્યાં પહોંચ્યા હતા અને જે કહી શકાય સમગ્ર જે બાબત છે તેનો ચિતાર છે તે મેળવ્યો હતો. પરંતુ અહીંયા ગાડી હું તમને એક ફોટો દેખાડવા માગીશ કે જેની અંદર આ ફોટો જોતા એક સમય કદાચ એવું લાગે કે જે વર્ષો પહેલાં જે દૂરદર્શન ઉપર એક સિરિયલ આવતી હતી વિક્રમ વેતાલ, તે સિરિયલની કદાચ તમને યાદ દેવડાવી દેશે અને તેવો જ ફોટો અત્યારે હાલ જે આ જોવા મળી રહ્યો છે. આ જે ફોટાની અંદર દેખાય છે આ છે સુરતના ડેપ્યુટી મેયર ડૉક્ટર નરેન્દ્ર પાટીલ. ડૉક્ટર નરેન્દ્ર પાટીલ કે જે જગ્યાએ આ જે બિલ્ડિંગ જોવા મળી રહી છે, આ બિલ્ડિંગના જે બેઝમેન્ટમાં જે કહી શકાય કે એક યુવક કે જે 4 દિવસ પહેલાં પાણીમાં ડૂબી ગયો હતો અને આજે તેની ત્યાં ડેડ બોડી મળી આવી ત્યારે ત્યાં ગાડી તે પહોંચ્યા હતા. નરેન્દ્ર પાટીલ જેમના ખભા ઉપર અત્યારે હાલ જે જોવા મળે છે આ છે સુરત ફાયર બ્રિગેડના સબ ફાયર ઓફિસર કે જેમના ખભા ઉપર નરેન્દ્ર પાટીલ જોવા મળી રહ્યા છે. અહીંયા ઘડી એવું સ્પષ્ટપણે દેખાય છે કે નરેન્દ્ર પાટીલને આ જગ્યાનો ચિતાર મેળવવાનો અને આ યુવક કઈ રીતે ડૂબી ગયો, ત્યાં પાણી ભરાયું તો એ પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ કેમ ના થયો તેની શોધખોળ કરવાની ચિંતા ન હતી, પરંતુ તેમને ચિંતા હતી તો માત્ર તેમના જે આ શૂઝ છે તે બચાવવાની અને જે આ તેમનું પેન્ટ છે તે જીન્સનું પેન્ટ બચાવવાની ચિંતા હોય તેવું લાગી રહ્યું છે. જે આ જગ્યા દેખી રહ્યા છો આ 2 ફૂટની જે જગ્યા હતી જ્યાં ગાડી કિચડ છે તે જોવા મળે છે. આ જગ્યાની અંદર જે કહી શકાય કે 2 ફૂટની આ જગ્યા છે કે જ્યાં પાણી ભરાઈ જવાના કારણે કિચડ છે તે જામ્યો હતો અને નરેન્દ્ર પાટીલ જે ડેપ્યુટી મેયર છે તેમને આ ડિવાઈડરથી સામેની સાઈડ જવું હતું, ત્યારે ત્યાં સામેની સાઈડ જવા માટે તેમના શૂઝ અને તેમનું જીન્સનું પેન્ટ બગડે નહીં એના માટે થઈને તે સબ ડેપ્યુટી જે કહી શકાય કે સબ ફાયર ઓફિસર જે છે તેમના ખભા ઉપર છે તે બેસી ગયા હતા અને તેમને જે આ ફાયર ઓફિસર જે ત્યાંથી જે રોડ ક્રોસ છે તે કરાવી રહ્યા છે. ફાયર ઓફિસરે માત્ર એટલું જ કીધું હતું કે સાહેબ આવો હું તમને ત્યાં ઉતારી દઉં અને તરત જ નરેન્દ્ર પાટીલ તેમના ખભે છે કે જે બેસી ગયા હતા. હું તમને બીજું પિક્ચર છે તે પણ દેખાડીશ કે જેની અંદર જે કહી શકાય કે જે નરેન્દ્ર પાટીલનું જે આ દ્રશ્યો જોવા મળ્યા તેમાં જે ફાયર ઓફિસરો જે છે તે કેવી કામગીરી કરતા હોય છે તે બી દેખાડીશ. કે આ જે ફોટાની અંદર જોવા મળે છે કે જે ફાયર બ્રિગેડની જે આ ટીમો છે, ફાયર બ્રિગેડની આ ટીમ દ્વારા જે અહીંયા ગાડી રેસ્ક્યુ ઓપરેશન છે જે કરવામાં આવી રહ્યું છે. આ રેસ્ક્યુ ઓપરેશન જે બિલ્ડિંગ છે જે નિર્માણધીન બિલ્ડિંગ હતું તેની અંદર જે યુવક જે ડૂબી ગયો હતો તેને શોધવા માટેની આ કામગીરી છે જે કરવામાં આવે છે અને આ કામગીરી કોઈ 1 દિવસ કે 2 કલાકની નહીં પરંતુ 4 દિવસથી જે ફાયર બ્રિગેડની સુરતની ટીમ છે જે આ યુવકની શોધખોળ કરી રહી હતી અને આ શોધખોળ દરમિયાન ત્યાંના જ્યારે પાણી ઓસર્યા અને તે પાણી ઓસર્યા બાદ ત્યાંની જે ટીમ છે તેને આ જે યુવક હતી તેની ડેડ બોડી છે જે મળી આવી હતી અને તે ડેડ બોડી મળ્યા બાદ ત્યાં સુરતના જે અધિકારીઓ છે જે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચ્યા બાદ તે આ સમગ્ર બાબતને થઈને જે ચિતાર છે તે મેળવી રહ્યા હતા અને તે સમયના જે આ ફોટા છે જે સામે આવ્યા છે. આ બિલ્ડિંગની ઉપર જે તમામ અધિકારીઓ છે ત્યાંના જે સ્થાનિક લોકો છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે પાણી ઓસર્યું ત્યારબાદ જે 21 વર્ષીય યુવક હતો કે જેની ડેડ બોડી મળી ત્યાં આગળ એ દેખવા માટે લોકો આવ્યા હતા. ત્યારે અહીંયા આગળ હું તમને આ ફોટો બતાવીશ, એ પહેલાં એક આ ફોટો દેખવો જરૂરી છે કે જ્યાં આ સુરતના ડેપ્યુટી જે મેયર છે જે જોવા મળી રહ્યા છે. આ ચીફ જે સબ ફાયર ઓફિસર છે ફાયર બ્રિગેડના તેમને માત્ર એટલું જ કીધું કે આવો સાહેબ હું તમને ત્યાં પહોંચાડી દઉં, એની સાથે જ જે આ ડેપ્યુટી મેયર છે તે અહીંયા જોવા મળી રહ્યા છે કે તરત જ આ સબ ફાયર ઓફિસરના ખભે છે જે બેસવા જઈ રહ્યા છે. કેમ સાહેબ તમારી કોઈ જવાબદારી હતી જ નહીં? આ ફાયર ઓફિસર 4 દિવસથી ત્યાં ગાડી જે એક 21 વર્ષીય યુવક કે જે પાણીમાં ડૂબી ગયો હતો જેની શોધખોળ કરવામાં આવી રહી હતી તેનો પરિવાર ચિંતામાં હતો
ત્યારે ત્યાં ગાડી જ્યારે એ પરિવારને 21 વર્ષના યુવકની જે ડેડ બોડી મળી, કારણ કે તેના ઘરનો આધાર તે યુવક ઉપર કહી શકાય કે હતો, અને ત્યારે તે ચિંતા કરવાના બદલે આ સાહેબને તો એ ચિંતા હતી કે ક્યાંય તેમના પેન્ટ કે તેમના શૂઝ ના બગડે, કારણ કે અહીંયા ગાડી જે આ કિચડ છે તે કિચડની અંદર તેમને ચાલવું ક્યાંક અઘરું લાગી રહ્યું હતું. કેમ? કારણ કે તેમના કપડાં અને તેમના શૂઝ ના બગડે એટલા માટે થઈ, અને એટલા માટે જે કહેવાય છે કે આ અધિકારીને પોતાના કપડાં અને પેન્ટની ચિંતા પબ્લિકની સેવા કરવા કરતાં વધારે દેખાય છે. આ બીજો એક ફોટો છે કે જે દેખાડીશ, કે જે આ ફાયર ઓફિસર છે, આ ફાયર ઓફિસર જે સેન્ડલ પહેરીને અહીંયા ગાડી જોવા મળી રહ્યા છે, કારણ કે ત્યાં ગાડી તે રેસ્ક્યુની કામગીરી કરી રહ્યા હતા, અને એ કામગીરી દરમિયાન જ્યારે કામગીરી પૂર્ણ થઈ ત્યાં ગાડી જે પદાધિકારીઓ પહોંચ્યા હતા, ડેપ્યુટી મેયર સહિતના તમામ પદાધિકારીઓ ત્યાં પહોંચ્યા, અને ત્યારબાદ જે આ રસ્તો છે આ રસ્તો ક્રોસ કરવા માટે અહીંયા ડેપ્યુટી મેયરને તેમના ખભે છે તે બેસાડી દીધેલા હતા, અને આ ફાયર ઓફિસરે તેમને જે આખો રસ્તો છે તે ક્રોસ કરાવ્યો હતો. એટલે કહી શકાય કે જે ભાજપના જે પદાધિકારીઓ છે, પદાધિકારીઓને પોતાના જે મોંઘા શૂઝ અને મોંઘા પેન્ટ છે તે બચાવવામાં વધારે રસ હોય છે, ના કે પબ્લિકના પ્રશ્નનો નિકાલ કરવામાં. આજે આ બે જે નવનિર્મિત જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગમાં 21 વર્ષીય યુવક જે તેના બેઝમેન્ટમાં પાણી ભરાયું અને ત્યાં ગાડી ડૂબી જવાથી તેનું મોત થયું હતું, ત્યારે આનો નિકાલ કઈ રીતે કરવો તેની ચિંતા ના કરવામાં આવી, પરંતુ માત્ર ને માત્ર તેમના કપડાં અને શૂઝની ચિંતા કરવામાં આવી હતી. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે અત્યાર સુધી અનેકવાર જે ભાજપના જે નેતાઓ છે તેના પદાધિકારીઓ છે તેમની ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવેલા છે, ભ્રષ્ટાચાર જેવા મોટા આક્ષેપ છે તે પણ થયેલા છે, ત્યારે અહીંયા તો સુરતના ડેપ્યુટી મેયરને સ્થાનિક લોકોના પ્રશ્નનું નિરાકરણ કરવું કે જ્યાં ગાડી પાણી ભરાઈ જવાના કારણે કાદવ કિચડ હોય ત્યાંથી પસાર થવામાં પોતાના કપડાં ના બગડે અને પોતાના શૂઝ ના બગડે તે ચિંતા કરવાનું વધારે યોગ્ય લાગી રહ્યું છે, ના કે પબ્લિકના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટેની ચિંતા કરવાનું. એટલે કહી શકાય કે સુરતના જે ડેપ્યુટી મેયર છે કે જે આ ફોટાના કારણે અત્યારે હાલ તો વિવાદમાં ચોક્કસથી આવ્યા છે, ત્યારે આ વિવાદને લઈને કે જે આ સબ ફાયર ઓફિસર છે કે જેમને પોતાની ડ્યુટી નિભાવી હતી, 4 દિવસથી અહીંયા ગાડી જે પાણી હતું તે પાણીમાં એક જે મૃતદેહ હતો તેની શોધખોળ કરી રહ્યા હતા, ત્યારે તે શોધખોળ બાદ જ્યારે બહાર આવ્યા ત્યારે આ સાહેબ તેમના ખભા ઉપર બેસી જાય છે અને જે 2 ફૂટ જેટલો રસ્તો છે તે ક્રોસ કરી રહ્યા છે. કેમ સાહેબ, તમે જાતે ક્રોસ નહોતા કરી શકતા? પરંતુ ત્યાં તો સાહેબના જે શૂઝ છે તે બગડી જતા હતા, સાહેબનું જે મોગું જીન્સનું પેન્ટ છે તે બગડી જતું હતું, અને એટલા માટે જ જે ફાયર બ્રિગેડના જે સબ ફાયર ઓફિસર છે તેમના ખભે છે તે બેસી ગયા હતા. ત્યારે આ ફોટો જોતા આપ શું કહેશો કે ત્યાંના જે ડેપ્યુટી મેયર છે, ત્યાંના જે પદાધિકારીઓ છે, તેમને ખરેખર પ્રજાની ચિંતા કરતાં તેમની મોંઘી વસ્તુઓની ચિંતા વધારે છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.